ઝારખંડના ડાલ્ટનગંજમાં રામ મંદિર મુદ્દે પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું કોંગ્રેસે રામ મંદિર મુદ્દો લટકાવ્યો. કોંગ્રેસે કરી વોટ બેંકની ચિંતા. પીએમ મોદી ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. નવનિર્મિત યુએન મહેતા હોસ્પિટલનું કરશે ઉદઘાટન, તો રાત્રે સરદાર સરોવર ખાતે માણશે રોશનીનો નજારો. બીઆરટીએસના વધતા અકસ્માતથી સરકાર ચિંતિત, ગૃહ રાજ્યમંત્રીએ બોલાવી તાકીદની બેઠક. ટ્રાફિક પોલીસની બે બે ટીમ કાર્યરત. નિત્યાનંદ આશ્રમે બાદ કેસમાં લોપા ભુદ્રાએ વધુ એક વિડીયો શેર કર્યો, અપહરણ નથી થયું તેવી એફિડેવિટ ફાઇલ કરાવી. નકલી નોટ કેસમાં સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓને સુરત કોર્ટમાં કરાયા રજૂ, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. પાક વીમા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન, કહ્યું પાક વીમો ચૂકવવા વીમા કંપનીઓ જવાબદાર, કંપનીઓ આનાકાની કરશે તો સરકાર લેશે કડક પગલાં. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે આશીષ ભાટિયાની સત્તાવાર નિમણૂક, એકે સિંઘ ડેપ્યુટેશન પર જતા આશીષ ભાટિયાને સોંપાયો ચાર્જ. મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સવારે આવશે ચુકાદો, સીએમ ફડણવીસે સંભાળ્યો કાર્યભાર, તો નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર હજુ અભઢમમાં. સેન્સેક્સે 40,931.7 સાથે બનાવ્યો ઓલ ટાઈમ હાઈ, 529 ઉછાળાની સાથે નિફ્ટીમાં પણ 159 પોઈન્ટનો ઉછાળો, સર્વોચ્ચ સપાટીએ સેન્સેક્સ.